ઠાકોરે ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પોતાના માટે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો સુખડી ખવડાવીને મોં મીઠું કરાવીને આભાર વ્યક્ત કર્યો હતો. જીત થઈ ત્યારે તેઓની જીતમાં અહમ ભૂમિકા ભજવી 29,000ની નિર્ણાયક લીડ આપનાર પાલનપુરના મતદારોએ. આ મતદારોનો આભાર વ્યક્ત કરવા નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં પહોંચ્યા હતા, ત્યારે પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ઉમિયા માતાના તેમજ ગુરુ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે પાલનપુરના લક્ષ્મીપુરા ગામે લોકસભાની ચૂંટણી પત્યા પછી મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર કોંગ્રેસની ટીમ ને અમારા બધા આગેવાનો આવ્યા છે, ત્યારે મા ઉમિયાના ગણેશ ભારતી દાદાના દર્શન કરીને ખોભલે ને ખોભલે આ વિસ્તારે વોટ આપ્યા છે. પાલનપુર મત વિસ્તારે 30,000થી પણ સારી લીડ આપીને અગ્રેસિવ રહીને આ લોકસભાની ચૂંટણીમાં જીત અપાવી છે. ત્યારે અહીંના નાળાનો પ્રશ્ન હોય, ફાટકનો પ્રશ્ન હોય, કાયદો ને વ્યવસ્થાની વાત હોય, એરોમા સર્કલની વાત હોય, તો આ તમામ પ્રશ્નો જેટલા વહેલી આમાં વહેલા ઝડપી એનો ઉકેલ આવે એવું કાર્ય 24 તારીખ પછી અમે હાથ ઉપર લેવાના છીએ. લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને પાલનપુર એ જિલ્લાનું એક વડું મથક કહેવાય. અહીંયા જે વાતાવરણ હોય સમગ્ર જિલ્લાની અંદર એ વાતાવરણ પિકઅપ પકડતું હોય છે. ત્યારે અહીં પાટીદાર સમાજ હોય, લઘુમતી સમાજ, 18 આલમ, 36 કોમ, તમામ સમાજ હોય, જે ઉત્સાહભેર કોઈ પણ પ્રકારના સંસાધનની અપેક્ષા રાખ્યા સિવાય સ્વખર્ચે કહીએ તો પણ એક સાચી લોકશાહીના દર્શન કરાવ્યા છે. 5 વર્ષના સમયગાળામાં અહીંયા જ્યારે પણ લોકો કોઈ નાના મોટા પ્રસંગે સમાચાર મળે હોય, કામ હોય, તો અમારી હાજરી પૂરેપૂરી રહેવા મારા પ્રયત્નો રહેશે. મહિનામાં 2 કે 3 વખત એ પાલનપુર વડું મથક હોવાના કારણે ક્યાંક બેસવા માટેની જગ્યા પણ નક્કી કરીશું અને સમગ્ર લોકોને એ વાતનો મેસેજ જાય કે આ દિવસે એ લોકસભાના સાંસદ સભ્ય ડાયરેક્ટ લોકોને સાંભળશે. આવા પણ અમારા પ્રયત્નો અમારી ટીમના ને અમારા રહેશે. ફરી મીડિયાનો, લક્ષ્મીપુરા ગામનો, પાલનપુરનો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એક સાચી લોકશાહીના દર્શન કરાવીને સમગ્ર રાજ્યમાં અને દેશમાં એ બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું એ બદલ ફરી દિલથી. જો કે નવનિયુક્ત સાંસદે લક્ષ્મીપુરા બ્રિજ, એરોમા સર્કલ, ટ્રાફિકની સમસ્યા, કાયદો અને વ્યવસ્થા સહિતના પાલનપુરના પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપી હતી. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. કડાણા તાલુકાના ખાતવા ગામમાં આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને લેવા ન જતા વાલીઓમાં રોષ.